સુરતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિની ઉજવણીને લઈને વિશ્વ શાંતિ સદભાવના રેલીનું આયોજન કરનાર છે, જેને લઈને માહિતી અપાઈ હતી। 14 એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી થનાર છે, ત્યારે આ વર્ષે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાર્વજનિક જન્મજયંતિ મહોત્સવ સમિતિના અગ્રણી સુરેશ સોનવણે ઉજવણીને લઈને કહ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સવારે રિંગ રોડ ઉપર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કર્યા બાદ બપોરે રેલવે સ્ટેશન ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરીને વિશ્વ શાંતિ સદભાવના રેલીનું આયોજન કરનાર છે, જેમાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેનાર છે। દુનિયા હાલ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ખેંચાઈ રહી હોય ત્યારે વિશ્વ શાંતિની જરૂર હોય તે માટે રેલી યોજનાર છે, તો ઉજવણીને લઈને વધુ માહિતી આપવામાં આવી હતી। સુરેશ સોનવણે, ડૉક્ટર આંબેડકર સાર્વજનિક જન્મજયંતિ મહોત્સવ સમિતિ કન્વર સમિતિ અગ્રણી, દર વર્ષના જેમ આ વર્ષે પણ ડૉક્ટર આંબેડકર સાર્વજનિક જન્મજયંતિ મહોત્સવ સમિતિ દ્વારા એક ભવ્ય વિશ્વ શાંતિ સદભાવ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। સવારે 8 કલાકે રિંગ રોડ સ્થિત ડૉક્ટર આંબેડકરજીને પ્રતિમાને પુષ્પ અર્પણ કરવામાં આવશે। બપોરે 4:30 કલાકે સુરત રેલવે સ્ટેશન ખાતેથી સરદાર શ્રી વલ્લભભાઈના પટેલજીના પ્રતિમાને પુષ્પ અર્પણ કરી એક આ વિશ્વ શાંતિ સદભાવ યાત્રા નીકળશે। આજે જ્યારે વિશ્વ એકદમ આતંક અને ત્રીજા વિશ્વયુદ્ધના છાયામાં ઉતરી જીવતું હોય તે વખતે ડૉક્ટર આંબેડકરજીના જન્મદિને આ વિશ્વ શાંતિ સંદેશ યાત્રાનું અમે એક ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। આ યાત્રામાં શહેરના સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજનૈતિક સ્તરના આગેવાન ઉપસ્થિત રહેશે। ખાસ કરીને સી આર પાટીલ, ડૉક્ટર તુષાર ચૌધરી, મનુભાઈ ફોગવા, નૈશદ દેસાઈ, જીતુભાઈ વખરિયા, ડૉક્ટર સુભાષચંદ્ર રામ, વિજય મૈસુરિયા, કિયુર પટેલ, કિયુર સાવકાર અને જનાબ ફૈયાદ લાતુરી આ યાત્રાને લીલી ઝંડી બતાવશે અને સાંજે 6:30 કલાકે ડૉક્ટર આંબેડકરજીની પ્રતિમા પાસે યાત્રા સભાના રૂપમાં ફેરવાશે અને રાત્રે 7 કલાકે અમારા જે સુરત શહેરના કલાકારો છે એ સાઉથ ગુજરાત આઈડિયલ કલાકારો વચ્ચે બુદ્ધ ભીમ ગીતોનો જંગી મુકાબલાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે, જેમાં આપ સૌને પધારવા હાર્દિક અપીલ કરવામાં આવે છે।